કોઈ પણ સરકારી મિલકત જર્જરિત થાય તો પણ તે જર્જરિત ઇમારતમાં કર્મચારીઓએ જીવના જોખમે ફરજ નિભાવવી પડે છે. ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં 15-17 સરકારી કચેરીઓના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ ઓફિસના સ્લેબના પોપડા ધસી પડતા હોવાના પગલે પણ જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે. સરકાર વિકાસની ગુલબાંગો ફૂંકી રહી છે, પરંતુ સરકારી કચેરીઓ જર્જરિત બનતા જર્જરિત ઇમારત હોવા છતાં પણ સરકારી કર્મચારીઓએ જીવના જોખમે ફરજ નિભાવવી પડતી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં નશાબંધી ફૂડ એન્ડ ડ્રગ્સ તોલમાપ સહિતની વિવિધ સરકારી કચેરીઓની ઓફિસો આવેલી છે અને આ સરકારી કચેરીઓની ઓફિસોના સ્લેબના પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે, પરંતુ સરકારી કર્મચારીઓ પણ જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે. વાત કરીએ તો આજે ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં સરકારી કર્મચારીઓ જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા હોવાની ઘટના મીડિયાએ કવરેજ કરી છે. સરકારી કર્મચારીઓ જે શૌચાલયનો ઉપયોગ કરે છે તે પણ અત્યંત જર્જરિત બની ગયા છે. શૌચાલયોમાં સ્લેબો પણ પડી રહ્યા છે અને આજે સવારે શૌચાલયમાં સિમેન્ટનો મોટો એક સ્લેબનો પોપડો નીચે પડતા સરકારી કર્મચારીઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો. ભરૂચના બહુમાળી વિસ્તારમાં સરકારી કચેરીઓના સંદાસ બાથરૂમની સ્થિતિ પણ અત્યંત જર્જરિત બની રહી છે. સરકારી અધિકારીઓ તો જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ આપણે જે સરકારી કચેરી 15-17 સરકારી કચેરીઓ આવેલી છે બહુમાળી બિલ્ડિંગમાં, એમના જે સરકારી કર્મચારીઓ જે સંદાસ બાથરૂમનો જે ઉપયોગ કરે છે આપણે એની મુલાકાતે નીકળીએ તો આપ જોઈ રહ્યા છો આજે જેન્ટ્સ પુરુષોનું જે ટોયલેટ બાથરૂમ કહેવાય અને આજે સવારે આ પોપડા પડી ગયા છે. આપ મોટી સંખ્યામાં પોપડો જો અત્યારે કોઈ કર્મચારી અહીંયા બાથરૂમ કરવા આવ્યો હોય અને ઉપરથી જો પડ્યો હોય તો ઈજાગ્રસ્ત થાય તો જવાબદાર કોણ, એ પ્રશ્ન ઉભો થાય છે. મોટા પ્રમાણમાં સ્લેબો જર્જરિત થઈ ગયા છે, સળિયા દેખાતા થઈ ગયા છે અને સ્લેબો મોટી સંખ્યામાં પડી ગયા છે. એટલે પોપડા કહી શકાય કે અહીંયા જો સંદાસ બાથરૂમ કરવા કોઈ પણ પુરુષ આવ્યો હોય કે બાળક આવ્યો હોય કે તો કોઈ અરજદાર આવ્યો હોય અને અરજદાર આવ્યો હોય અને જો આમાં આવ્યા હોય અને ઉપરથી જો પોપડો પડ્યો હોય અને એમની ઉપર પડે તો એ ગંભીર રીતે ગવાય અને એમને સારવાર પણ આપવી પડે. ભરૂચની જે સરકારી કચેરી મોટી સંખ્યામાં પોપડાઓ પડી રહ્યા છે. જોવું રહ્યું કે સરકારી કચેરીમાં આવતા અરજદારો અને સરકારી અધિકારીઓ ઉપર જો આ પોપડા પડે ઈજાગ્રસ્ત બને અને જો મૃત્યુ પણ પામે તો તેનો જવાબદાર કોણ, જોવું રહ્યું. સમગ્ર અહેવાલ પછી સરકારી કર્મચારીઓ ઉપર સીલિંગનો પોપડો પડે અને આકસ્મિક તેનું મોત નીપજે તો જવાબદાર કોણ, ત્યારે સરકારી કર્મચારીઓ જર્જરિત ઇમારતમાં ફરજ નિભાવવા મજબૂર બન્યા હોવાની ઘટનાના પગલે વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકારની પોલ અહીંયા છતી થઈ જવા પામી છે. આ મકાનની અંદર જે ઉપર ત્રીજે માળ જે સંદાસની બાથરૂમની સંદાસની વ્યવસ્થા છે એની અંદર અત્યારે જે પરિસ્થિતિ થયેલી છે, ઉપરથી જે પોપડા તૂટી પડેલા છે, હકીકત આ બિલ્ડિંગને દરેક જગ્યા રીતે જે બનાવ બને છે એને PWD રિપેર કરાવવું જરૂરી છે. આ રીતના પણ ઓફિસની અંદર મારી તોલમાપ ઓફિસની અંદર પણ મારા માથા પર આ જ વસ્તુ બનેલી છે તો એમને 3-4 વાર કાગળ ઓફિસે લખવા છતાં PWD તરફથી કોઈ કાર્યવાહી, અરજથી લખવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. બધા સળિયા બહાર આવી ગયેલા છે. એ રીતના બાજુની નશાબંધીની ઓફિસમાં પણ આ જ પરિસ્થિતિ છે તો માન્ય કલેક્ટર સાહેબે ધ્યાન આપે, કલેક્ટર સાહેબે સૂચના આપી માન્ય કાર્યપાળિકાને કચેરી પાસેથી PWD ઓફિસ પાસેથી આ રિપેર કરાવવું ખૂબ જરૂરી છે. PWD આપણે કમ્પાઉન્ડ હોલમાં છે, ઉપર ત્રીજા માળે ઢાબો ને બધી જર્જરી હાલત જ છે. બાથરૂમમાં જાય અમે સંદાસ બાથરૂમ કરવા કોઈ બી ઓફિસમાં જાય એ વ્યક્તિનો ભય છે, કાળે પડી જાય, કાળે ને એમના માથામાં ઈજા થઈ જાય, વાગી જાય, તે ભય કોનો. એને અમને આટલું રિપેર કરી આપે, PWD આવીને આવીને ચેકિંગ કરી જાય, તો આવું આ જર્જરી હાલત છે આ બધી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરકારી જર્જરિત ઇમારતોમાં ફરજ નિભાવતા સરકારી કર્મચારીઓ સીલિંગ ઉપર લગાવેલા સીલિંગ ફેનને ચાલુ કરે તો પણ તે નીચે પડી જવાની સંભાવના વર્તાઈ રહી છે.
ત્યારે જર્જરિત બની ગયેલી સરકારી કચેરીઓ મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચમાં સરકારી કચેરીઓની શું છે સ્થિતિ એ ભરૂચ ચેનલ જાણવા નીકળી છે. આજે આપણે ભરૂચના બહુમાળી વિસ્તારમાં છે. બહુમાળી વિસ્તારમાં લગભગ 15-17 જેટલી સરકારી કચેરીઓ આવેલી છે અને મોટી સંખ્યામાં અધિકારીઓ પોતાની ફરજ નિભાવતા હોય છે, પરંતુ પોતાના જીવના જોખમે ફરજ નિભાવતા હોય તેવી ઘટના સામે આવી છે. દર્શક મિત્રો, તમને આજે એવી સરકારી કચેરી બતાવું જે છે નશાબંધી વિભાગ. આપ જોઈ રહ્યા છો જે સ્લેબ છે, પંખો પણ લગભગ હલે છે એટલે પોપડા પડવાની પણ સંભાવના છે, અને વરસાદમાં જો પાણી નીચે ઉતરે તો લગભગ ડોક્યુમેન્ટને પણ નુકસાન થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. અને ખાસ વાત કરીએ તો આ જે સ્લેબો છે એ એટલા જર્જરિત છે, અધિકારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જો આ સ્લેબ પડે અને ઇજાગ્રસ્તો બને કોઈ સરકારી અધિકારી તો જવાબદાર પણ, આ સવાલ ઊભો થાય છે. ત્યારે ખાસ વાત કરીએ તો અહીંયા સરકારી વિભાગ જે બહુમાળી વિસ્તારમાં જે કચેરીઓ આવેલી છે, મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે. અને ખાસ વાત કરીએ તો આપણે આની પછી જે સરકારી કચેરીઓ છે એમના જે સંદાસ બાથરૂમ છે એમની પણ મુલાકાત લઈશું. એમાં પોપડા પડી રહ્યા છે, સ્લેબો ધસી પડી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકારી કચેરીઓ ધીરે ધીરે જર્જરિત બની રહી છે. પરંતુ ખરેખર જે સરકારી કચેરીઓમાં જે ફરજ નિભાવી રહ્યા છે તે જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકાર પોતાના તાંબા હેઠળ રહેલી સરકારી કચેરીઓની મરામત કરાવે તે જરૂરી છે. કેમેરામેન રાકેશ ચૌમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ.